વડોદરામાં હરિધામ સોખડાના સંત પ્રેમ સ્વરૂપ સ્વામીનો વિડીયો વાયરલ. કેનેડામાં ભક્તો સાથે વિડીયો કોલિંગમાં થયેલી વાતચીતનો વિડીયો. પ્રેમ સ્વરૂપ સ્વામીએ ભક્તોને શું ભાવ ન ઘટે તે માટે આપી શિખામણ. વિરોધી પક્ષના 2-5 લૂંટી આવજો પણ આપણા ન ખરે તે જોજો. વાયરલ વિડીયો જૂનો કે નવો તેની TV9 પુષ્ટિ નથી કરતું. મહેસાણાના વડનગરના 3 પોલીસકર્મી સસ્પેન્ડ થયા. વિજિલન્સ અને LCB દ્વારા દારૂ અને જુગારધામ પર રેડ કરતા પોલીસની બેદરકારી સામે આવી, જેના કારણે જિલ્લા પોલીસ વડાએ કરી કાર્યવાહી. અગાઉ પણ વડનગર પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા. સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ગણપતિનું ચિત્ર દોરાતા વિવાદ. શૌચાલયની દિવાલ પર ગણપતિનું ચિત્ર બનાવતા હિન્દુ સંગઠને વિરોધ કર્યો અને બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદે ગણપતિના ચિત્ર પર સફેદ કલર કર્યો. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે રેલમંત્રી દર્શના જરદોશને પત્ર લખ્યો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક નાના મોટા ઉદ્યોગો માટે રેલવે ડેપો ઊભી કરવાની માંગ અને રાજ્યમાં ઉદ્યોગના સામાન મોકલવા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટે તે માટે રજૂઆત. પીએન પાર્કિંગમાંથી રાજકોટવાસીઓને મુક્ત કરી ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવા ભાજપના નગરસેવક નેહલ શુક્લાનો તંત્રને પત્ર. શહેરીજનોને ફ્રીમાં પાર્કિંગ વ્યવસ્થા આપવાની માંગ. લોકોની સુવિધાને બદલે કોન્ટ્રાક્ટરો વધારે પડતા રૂપિયા પડાવતા હોવાનો પણ આક્ષેપ. બોટાદના બરવાળા હાઇવે રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરાઈ. અમદાવાદ અમરેલી સ્ટેટ હાઇવે 4 લેન કરવાની કામગીરી રહી દબાણ હટાવ્યા. બરવાળા શહેરના હાઇવે પર રોડ પર બંને બાજુના 37 પાકા અને કાચા બાંધકામો હટાવ્યા, સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. જીએસટી વિભાગ દ્વારા વકીલો પાસે સર્વિસ ટેક્સની વસૂલાત પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો. જીએસટી વિભાગની વકીલોને પાઠવેલી સર્વિસ ટેક્સની નોટિસને લઈ હાઇકોર્ટમાં પડકારી હતી, જે મુદ્દે હાઇકોર્ટે વકીલોને રાહત આપી CGST SGST વિભાગ કે ફાઇનાન્સ એક્ટ હેઠળ લેવાતા સર્વિસ ટેક્સની વસૂલાત પર રોક લગાવી. વડોદરા, ભરૂચ અને આસપાસના વિસ્તારોના લીઝ ધારકો અને ટ્રાન્સપોર્ટરનો તંત્ર સામે વિરોધ. અકસ્માતને લીધે લીઝ ધારકોના ભારે વાહનોની અવર જવર પર રોક લગાવે એવામાં લીઝને ફરી શરૂ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. અમદાવાદમાં બેગબાન ગ્રુપ પર આઇટી વિભાગની કાર્યવાહી. કંપનીના 31 સ્થળોએ આઇટી વિભાગે કાર્યવાહી કરી. અંદાજિત 100 જેટલા અધિકારી આઇટી વિભાગના કર્મીઓએ કાર્યવાહી આરંભી. અમદાવાદના માણેકચોકમાં બુલિયન વેપારીઓ પર આઈટીના દરોડા. કિરણ બુલિયન અને જ્યોતિ બુલિયન સહિત અનેક વેપારીઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની રેડ. વેપારીઓના બિન નાણાકીય હિસાબી વ્યવહારની તપાસ હાથ ધરાઈ. મોડી રાત સુધી તપાસ ચાલે તેવી શક્યતા. રાજકોટમાં 1 BHK ફ્લેટનું 10 લાખ રૂપિયાથી વધુનું બિલ ફટકારવા મુદ્દે PGVCL નો ખુલાસો. મીટર રીડિંગમાં ભૂલ થવાને કારણે ખોટું બિલ જનરેટ થયું. ગ્રાહકને નવું સુધારેલું બિલ આપવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાના ફ્લેટ ન વેચાતા ભાવમાં વધારો કરવામાં આવ્યો. 3 BHK રૂપિયા 24 લાખના હવે 18 લાખ કરાયા. પીએમ આવાસ યોજનાના 1268માંથી 975 આવાસ ખાલી રહેતા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો. સુરતમાં પુણાના કુબેનગરમાં એમ્બ્રોઇડરી ખાતેદારના પેટ પર ચપ્પુ મૂકી 48 હજાર લૂંટી લેવાયા. પોલીસે ગણતરીના કલાકોમાં 3 રીઢા આરોપીને ઝડપી લીધા. 3 ગુનેગારો સામે નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ. અમદાવાદના નિકોલમાં સામાજિક તત્વોનો આતંક. 4 શખ્સોએ યુવકને માર માર્યો. અંગત અદાવતમાં માર મારી ફરાર. નશાની હાલતમાં હથિયાર સાથે શખ્સો આવ્યા હોવાના આરોપ. સમગ્ર ઘટના CCTVમાં કેદ. નવસારીમાં શાંતિવન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. યુવકની આત્મહત્યાનું કારણ હજુ અકબંધ. મરનાર યુવક સુરત ખાતે નોકરી કરતો હતો. યુવકે અચાનક ભરેલા અંતિમ પગલાને લીધે પરિવારમાં શોકનો માહોલ. જૂનાગઢમાં ડિવોર્સની માંગ કરતી પત્ની પર આર્મીમેન પતિએ કર્યું ફાયરિંગ. શહેરના દાણાપીઠ વિસ્તારમાં દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાસ ચાલતો. પગમાં બંદૂકની ગોળી વાગતા પત્નીને હોસ્પિટલ ખસેડાઈ. બીજી બાજુ આરોપી પતિની હથિયાર સાથે ધરપકડ કરાઈ. સુરેન્દ્રનગરમાં ખોડુ રોડ પર રિક્ષા પલટી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, જ્યારે અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા. રિક્ષા ચાલકે હેન્ડલ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. ભરૂચમાં ઝઘડિયાના રતનપુર ગામ નજીક બસનો અકસ્માત. GIDCના કર્મચારીઓને લઈ જતી બસ નાળાના રેલિંગ સાથે અથડાઈ. અકસ્માત સર્જાતા 2 વ્યક્તિ બસમાં ફસાયા. બસના પતરા કાપી મહામહેનતે બંને વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા.
રાજકોટના ગોંડલમાં પોલીસ ચોકી પાસે જ 5 લાખની રોકડની ચોરી, જૂની તથા નવી ચલણી નોટોના બંડલની ચોરી, માંડવી પોલીસ ચોકી નજીક તસ્કરો ચોરી કરી ફરાર, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલ. સુરેન્દ્રનગરના થાનની મંગલદીપ સોસાયટીમાં થઈ ચોરી, મકાનના તાળા તોડી ચોરો અંદર ઘૂસ્યા, સોના ચાંદીના ઘરેણા સહિત રૂપિયા 70,000ની મિલકત લૂંટીને ચોર થયા ફરાર, પોલીસે શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરના લીંબડી શહેરની મધ્યમાં આવેલા શાક માર્કેટમાં એક વ્યક્તિ પર છરી વડે હુમલો, સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા થયો ઘાતકી હુમલો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડી પોલીસે તપાસ કરી અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાની ચર્ચા. સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી 5 ફૂટનો ગાંજાનો છોડ મળી આવ્યો. ગાંજો પીનારા લોકોએ ગાંજો પી બીજ ફેંકી દેતા છોડ ઉગ્યો હોવાનું અનુમાન. પોલીસ પહેલા જ છોડ સળગાવી દીધો. બીજી તરફ 7-8 માસથી ઉગેલા 5 ફૂટના ગાંજાના છોડ અંગે હોસ્પિટલ તંત્રને જાણ ન થવા પર વિવાદ છેડાયો. સુરતના કામરેજમાં હલદરુ ગ્રામે શ્રમિકોના ઝૂંપડામાં આગની ઘટના. આગની ચપેટમાં 8 ઝૂંપડાઓ અને 2 બાઇક વળીને ખાખ. ચલઠાણ સુગરના મજૂરોના ગૌચર જમીન પાસે હતા ઝૂંપડા. ઝૂંપડા બળી જતા શ્રમિકોને મોટું આર્થિક નુકસાન. વલસાડના પરિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપી સુનિલ પટેલ અને તેનો સાથી ઝડપાયો. યુવક એકતરફી પ્રેમમાં સગીરાના પરિવાર પર જીવલેણ હુમલો કરી સગીરાનું કર્યું હતું અપહરણ. 150થી વધુ પોલીસના કાફલા સહિત 400થી વધુ ગામ લોકોએ જંગલમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન. પાટણના ચાણસ્મા તાલુકાના ખોરસંગ ગામમાં વૃદ્ધની હત્યા કરનાર આરોપી પિતા અને પુત્રની ધરપકડ. સામાન્ય ઠપકાની બાબતે વૃદ્ધની છરી વડે કરી હતી હત્યા. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આરોપીને ઝડપી કાર્યવાહી શરૂ કરી. સૌરાષ્ટ્રમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જેના પગલે અમરેલીના બાબરા વારકેટીયાડના તંત્રએ ખેડૂતોને આપી સૂચના. 2 દિવસ સુધી પોતાનો માલ સુરક્ષિત અને સાચવીને લાવવા ખેડૂતોની અપીલ. પોતાના પાકને ઢાંકવા તાળપત્રી કે પ્લાસ્ટિક સાથે રાખવાની પણ કરાઈ જાણ.